श्री अक्षर पुरुषोत्तम महाराज ना चरणामृत शास्त्री महाराजे नाना मोटा बधाने पाया है अने एने लीधे एटलू बधु कैफ ने जोम छे बधाने शास्त्रीजी महाराजना रुवाड़े रुवाड़े लोहीना कणे कणे आ उपासना भरेली थी अने आपने अस्थूर भावे एटले प्राकृत भावे आपने आटलो कैफ ने बड़ होय छे तो स्वामी तो कहू हो स्वामी श्वासो श्वास अक्षर पुरुषोत्तमनी बात स्वामी कहू के अमे तो अक्षर पुरुषोत्तम बड़े दिया छे अने कोई मारे माथे बेसीने अक्षर पुरुषोत्तमनी बात करतो होय धन्य धन्यता अनुभव आपणे पछी बीजी वात शास्त्री मोटा स्वामी मने वात करेली रूबरूमां बेसाड़ीने वात करेली के शास्त्री महाराज एमने वात करी अने एमने मने वात करी तो शुं वात करी के अक्षर पुरुषोत्तमनो उपासक असे अक्षर पुरुषोत्तम उपासक तो श्रीजी महाराज पोताना आसन उपरथी उतरीने अपने बाळक बनाईने पोताना खोरामां बेसाडशे कितनी याद है एटले अक्षर पुरुषोत्तम जेम आ गुरु अपन गुणाधीत गुरु अने ते भक्तना एकांतिक भक्तो बदा जे वात करेली छे ए आपणे धारवी आपणे चतुर न करो जो आ बीजी बधी वस्तु खिस्सामां नाखीने खरी पड़े गबड़ी पड़े खोवाई जाए एवं आ न करता एटले आ उपासनानी वात छे थर करीने राख्या अने मुक्तान स्वामी कहू के अनंत साधन थी भगवान राजी थाय पण एवं कयू एक साधन छे के जे अनंत साधन ने वटी जाए अनंत साधन अने एक बाजु एक साधन अनंत साधन ने वटी जाए एवं कोई साधन छे तो महाराजे वात करी કે ભગવાનનો દ્રઢ આશરો જેમાં કાંઈ પોલ જોઈએ નહીં ચોખા મોખા અદા જે કાંઈ રહે નહીં શુદ્ધ ઉપાસના પર જે મહારાજ જેમ આવ્યા છે પૃથ્વી પર અને જેવા સ્વરૂપે એવા સ્વરૂપે આપણે ઓળખવું હવે દેહના ભાવમાં આપણે રાચીએ એટલે આ બધી બીજે દોરા ધારા બધા કરવા પડે અને આ આત્મિક ભાવથી આપણે આ વર્તીએ તો પ્યોર અક્ષર પુરુષોત્તમ બીજી કોઈ વાત અંતરમાં ઠરે નહીં ગમે નહીં રૂચે નહીં બધું અને એક મહારાજ સ્વામી એ જ આપણા હૃદયમાં બિરાજી રહે એમ શાસ્ત્રી મહારાજના લોહીના કણે કણ શ્વાસોશ્વાસ રુવાડે રુવાડે જ આ ઉપાસના ને તનગનાટ હતી તો એ આપણે દ્રઢ કરવી એકદમ અને આ લોકનું તો શું છે હવે અનંત જન્મ ધર્યા આપણે અનંત જન્મ અનંત જન્મ અને એમાં આ જ ધંધો કર્યો છે આ વિષયનો અને એમાંથી કોઈ બહાર આવ્યું નથી આ શ્રીજી મહારાજ અક્ષરે સહિત પધાર્યા અને આપણને આ લાભ આપ્યો અને સત્પુરુષ સત્પુરુષ તો અક્ષર બ્રહ્મરૂપ છે એટલે આપણા સીધી લીટીની સમજણ મહારાજ સ્વામી અને સત્પુરુષ આ ત્રણની આપણને સમજાય અને દ્રઢ કરીને રાખી અને બીજો કાંઈ લોચો રહેવા જ ન દેવા અને શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ
કેટલી દયા કરી, કેટલી દયા કરી એમ પ્રગટ્યા, એટલે આપણે બધું કનેક્શન થઈ ગયું મારા સ્વામી સાથે. નહીં તો ક્યાં હતરના ભાવમાં ટલ્લા ખાતા હોત. જો સ્વામી મળ્યા ના હોત તો જન્મણ 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 ચાલતું હોત અને બીજા કરોડો જન્મ નીકળી જાત. પછી સ્વામીએ બ્રેક મારી, હેન્ડ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી બ્રેક વાળી અને આપણને વળાંક આપી દીધો અક્ષર પુરુષોત્તમ મહારાજનું. એટલે હવે આપણી ફરજ છે. સ્વામી તો બધું કરી ગયા, કહી ગયા અને જે જે કાર થઈ ગયો, હવે આપણી ફરજ છે કે ચોખ્ખું ચમ અને એ જ કર્યા જેવું છે. આ આ દરેક જન્મમાં આપણે શું કર્યું છે બધું, એનું ફળ મળ્યું. જો ગયા જન્મમાં, ગયા દસ જન્મનું લો, ગયા દસ જન્મનું ફળ આ જન્મમાં મળ્યું કંઈ ખબર નહીં. અને આ અક્ષર પુરુષોની ઉપાસનાની વાત, જે ચરણામૃત બધાને પાયું છે મહારાજ શાસ્ત્રી મહારાજે, એનું ફળ અનંત ગણું છે. તમે લૂંટતા થાકશો એટલું ફળ હશે બધું. એટલે આવું બધું રહસ્યની વાત, એકાંતની વાત. સ્વામીએ કહ્યું કે આ તો છડે ચોક મૂકી દીધી, હવે જેને લૂંટવું હોય લૂંટી શકે, નહીં તો બાકી બધું કચરામાં પડ્યો રહે. કચરો એટલે આ બધું વિષયનું સુખ, એમાં શું છે? એટલે આ બહાર આવીને જે શાસ્ત્રી મહારાજના ખોરામ બેસીએ અને આપણે ધન્યતા અનુભવીએ એ જ પ્રાર્થના.